हेलो फ्रेंड्स, वेलकम टू अदर सिटिया। फ्रेंड्स, गई वीडियो में आपणे श्रेणिकनो गुणाकार विषे चर्चा करी थी। ओके, जेमा आपणे एक बे दाखला पण गणेला हता। ओके, आजे आपणे थोड़ुक चेप्टरने आगळ वधारीए, बराबर? चलो, आजे आपणे चर्चा करीशु फरीथी थोड़ोक गुणाकार विषे, बराबर? तमने रकम आपेली छे, जो ए बराबर तमने आपेलू छे, बी बराबर आपेलू होय तो ए बी अने बी ए शोधो। ओके, चलो, हवे तमने कीधेलू छे के एकनी कॉलम अने बीजानी रो सरखी होवी जोईए, बराबर? आमा बे कॉलम छे, बराबर? मीन्स के आमा बे स्तंभ छे अने अहीं बे हार छे, बराबर? ए बंने सरखा होवा जोईए तो ज तमे बे श्रेणिकनो गुणाकार करी शको छो। ओके, तो आपणे आमा जे माग्यु छे तमारी पासे आंसर ए शोधी लईए। ओके, चलो, કઈ રીતે શોધાશે? તો એ બી શોધવાનું છે, તો એને પહેલાં તો આપણે ચિહ્નમાં લખી દઈએ, તો 4 6 3 5 - 2 7 × 2 8 5 4 7 - 3। ઓકે, એ બી, એ ગુણ્યા બી। ઓકે, ચલો, હવે તમે જેમ કરો છો એમ પહેલી હારને બરાબર દરેક સ્તંભ વડે ગુણી દેવાના, તમને જે રીતે ફાવે તમે એ રીતે કરી શકો છો। ઓકે, જો તમે આમ લો છો તો પછી તમારે આ રીતે લખાશે, બરાબર? જેમ કે આપણે ગઈ વિડીયોમાં શું કર્યું હતું કે પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી બીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, એ રીતે લખતા હતા, એટલે કે અહીંયા ઊભી રીતે લખતા। પણ જો તમે આ રીતે જાઓ છો, બરાબર, આ રીતે જાઓ છો કે આ પહેલી હારને દરેક સ્તંભ વડે ગુણતા હોય, તો પછી તમે એ રીતે પણ કરી શકો છો, બરાબર? જેમ તમને ઠીક લાગે એ રીતે કરી શકો છો। ઓકે, આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી, બટ ગુણાકારમાં તમે ખાસ ધ્યાન રાખજો, જે રીતે થતું હશે એ જ રીતે થશે। ઓકે, જેમ કે અહીંયા શું થશે, 4 × 2 એટલે શું થાય, 4 × 2 8 પ્લસ 5 × 8 એટલે કેટલા થશે, 40। ઓકે, પહેલી જ હારને દરેક સ્તંભ વડે ગુણી દેવાના, પહેલી હારને દરેક સ્તંભ વડે ગુણી દેવાના, બરાબર? એટલે પહેલા સ્તંભનું તો કામ પતી ગયું। ચલો, હવે બીજા સ્તંભ વડે આપણે ગુણીએ તો 4 × 5 એટલે કેટલા થાય, 20, પ્લસ 5 × 4 એટલે 20। ચલો, ત્રીજો સ્તંભ તો 4 × 7 એટલે 28, બરાબર? 5 × 3 એટલે 15, પણ આ શું છે, -3 છે, એટલે શું થશે, અહીંયા -15 લખાશે, બરાબર? 5 × -3 એટલે -15, બરાબર? એમ તો અહીંયા પ્લસનું જ નિશાન હોય, પણ શું થાય, માઇનસ પ્લસ પછી શું થઈ જશે, માઇનસ થઈ જાય, એટલે શું થાય, અહીંયા -15 લખાશે। ઓકે, ચલો, પહેલી હારનું કામ પતી ગયું, આપણે બધા એક સ્તંભ વડે એને ગુણી દીધા। ચલો, બીજી હાર, હવે બીજી હારને તમારે દરેક સ્તંભ વડે ગુણાશે, તો કઈ રીતે થશે, જુઓ, 6 × 2 એટલે 12, -2 × 8 એટલે -16, બરાબર? પછી બીજો સ્તંભ 6 × 5 એટલે 30, 4 × 2 -2 છે, બરાબર, -8, પછી 6 × 7 42, -2 × -3 એટલે પ્લસ 6। ઓકે, ચલો, પછી લાસ્ટ લાસ્ટ હાર અને દરેક સ્તંભ વડે એને ગુણાશે, તો શું થાય, 3 × 2 એટલે 6, 7 × 2 7 × 8 એટલે 56,
ત્રણ ગુણ્યા પાંચ એટલે 15, 7 ગુણ્યા 4 એટલે 28, 3 ગુણ્યા 7 એટલે 21, 7 ગુણ્યા 3 એટલે 21, માઇનસ 21 આવશે, બરાબર, કેમ કે માઇનસ 3 છે, બરાબર. ચલો હવે આને આપણે સરવાળો બાદબાકી કરીને જે પણ થતું હોય એમ આપણે એ બી શોધી લઈએ, બરાબર. એટલે પહેલું આવશે 48, 40, 28, માઇનસ 15 એટલે 13, 12 માઇનસ 16 એટલે માઇનસ 4, ઓકે. પછી 30 માઇનસ 8 એટલે 22, 48, 56 પ્લસ 6 એટલે 62, અને 8 5 13 એટલે 43, અને અહીંયા 0. આ તમને શું મળ્યું? એ બી, ઓકે. એ ગુણ્યા બી, મેં તમારે આના સરવાળા બાદબાકી ગુણાકાર જો શીખશો તો જ તમને આગળનું આવડશે, નહીં તો નહીં આવડે, બરાબર. એટલે મેં એ વસ્તુ શીખવાની છે આમાં. ચલો એના પછી તમને આનું માંગેલું છે બી એ, બરાબર. તો બી એ બરાબર શું થશે? ચિહ્નમાં લખી દઈએ આને, તો 2 5 7 8 4 માઇનસ 3 ગુણ્યા શું થશે? એ 4 6 3 5 માઇનસ 2 7, ઓકે. શું થશે? પહેલી હારને આના સ્તંભ વડે ગુણાશે, બંને સ્તંભ વડે, બરાબર. ચલો શું થશે? 2 ગુણ્યા 4 8, 5 ગુણ્યા 6 30, 7 ગુણ્યા 3 21. સેમ એ જ રીતે પહેલી હારને બીજા સ્તંભ વડે ગુણીએ, 5 ગુણ્યા 2 10, 5 ગુણ્યા -2 -10, 7 ગુણ્યા 7 49. પહેલી હારનું કામ પતી ગયું છે, બીજી હારને દરેક સ્તંભ વડે ગુણી દેવાના, બરાબર. તો શું થાય? 8 ગુણ્યા 4 32, 6 ગુણ્યા 4 24, -3 ગુણ્યા 3 -9. ચલો ફરીથી બીજી હારને બીજા સ્તંભ વડે, તો 8 ગુણ્યા 5 40, 4 ગુણ્યા -2 -8, -3 ગુણ્યા 7 -21. ચલો હવે આનો સરવાળા બાદબાકી કરી લઈએ, તો શું થશે? 30 21 અને 8 59, 10 - 10 0 એટલે 49, 32 પ્લસ 24 પ્લસ સોરી -9, 32 પ્લસ 24 -9 47, 40 -8 -21 બરાબર 11, ઓકે. એટલે તમારે મેન આનો એ રૂલ્સ યાદ રાખવાનો છે કે એકની હાર અને બીજાના સ્તંભ વડે એને ગુણાકાર થશે, ઓકે. ચલો હવે આમાં એ બી અને બી એની તમે જો આન્સરમાં ફરક જોઈ શકો છો, એ બી તમને મળ્યા છે અને આ તમને શું મળ્યું છે? બી એ, ઓકે. મેન તમારે આમાં નિશાની તમે યાદ રાખજો, કેમ કે નિશાની જો ચેન્જ હશે, બરાબર, માઇનસનું માઇનસમાં હશે તો તમારા આન્સરમાં ફરક આવશે, ઓકે. ચલો બીજો એક દાખલો લઈએ આપણે. તમને આમાં આપેલું છે કે જો એ બરાબર 0 1 -1 4 -3 4, 3 - 3 4 હોય તો એ સ્ક્વેર બરાબર આઈ સાબિત કરો. આઈ તમને ખબર છે એકમ શ્રેણીક કઈ રીતે આવે છે, બરાબર. પણ પહેલા તો એ સ્ક્વેર બરાબર આઈ સાબિત કરવાનું છે, તો એનો મતલબ એમ કે આપણે એ સ્ક્વેર શોધવા પડે. એ સ્ક્વેરનો મતલબ શું થાય? એ ગુણ્યા એ, બરાબર. એ સ્ક્વેર બરાબર એ ગુણ્યા એ. તો પહેલું કામ તો એ કરીએ આપણે એ સ્ક્વેર શોધી દઈએ, બરાબર. તો એ સ્ક્વેર જો આ એક્ઝામમાં પૂછાય છે પાછું તમારે, ઓકે,
ખાસ ધ્યાન રાખજો, ઇઝ ઇક્વલ ટુ એ મલ્ટીપ્લાય બાય એ. ઓકે, તો આને સિમ્બોલમાં લખીએ આપણે તો શું થાય, ઝીરો એક માઇનસ એક, ચાર માઇનસ ત્રણ ચાર, ત્રણ માઇનસ ત્રણ ચાર, ગુણ્યા ચાર એક માઇનસ એક, ચાર માઇનસ ત્રણ ચાર, ત્રણ માઇનસ ત્રણ ચાર, બરાબર. ચલો હવે આને આપણે ગુણાકાર કરીએ તો શું થાય, એકની હાર બીજાના સ્તંભ વડે ગુણાશ. ઓકે ચલો આપણે શોધી દઈએ આને. તો કઈ રીતે થાય, પહેલું તો ઝીરો ગુણ્યા ઝીરો, બરાબર, પહેલી હાર અને આનો સ્તંભ, બરાબર. ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો, ચાર ગુણ્યા એક એટલે ચાર, ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ. ઓકે, ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે શું થઈ જાય, માઇનસ ત્રણ, બરાબર. ચલો પછી પહેલી હાર બીજા સ્તંભ વડે, પહેલી હાર ત્રીજા સ્તંભ વડે, બરાબર. એ રીતે પહેલી હારને તમારે દરેક સ્તંભ વડે ગુણી દેવાના. ચલો પહેલું તો શું થશે, ઝીરો ગુણ્યા ચાર એટલે અહીંયા આવશે ઝીરો, પછી ચાર ગુણ્યા માઇનસ ત્રણ એટલે શું થાય, માઇનસ બાર, ત્રણ ગુણ્યા ચાર પ્લસ બાર. ઓકે ચલો હવે બીજી સ્તંભ વડે પણ ગુણાઈ ગયું, ત્રીજા સ્તંભ વડે ગુણીએ તો શું થાય, ઝીરો, બરાબર, ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો થશે, ચાર ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ બાર, ત્રણ ગુણ્યા ચાર એટલે બાર. ચલો હવે વાત કરીએ આપણે બીજા સ્તંભની, તો બીજા સ્તંભને હવે સોરી બીજી હારને તમારે દરેક સ્તંભ વડે ગુણાશે, બરાબર. એટલે શું થશે, એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો, માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે શું થાય, માઇનસ ત્રણ, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક, માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ ત્રણ. ઓકે ચલો પછી બીજી હારને બીજા સ્તંભ વડે, તો એક ગુણ્યા ચાર, ચાર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે પ્લસ નવ, માઇનસ ત્રણ ગુણ્યા ચાર એટલે માઇનસ બાર. ઓકે, એક ગુણ્યા ચાર ચાર, માઇનસ ત્રણ માઇનસ ત્રણ એટલે પ્લસ નવ, બરાબર, માઇનસ ત્રણ ગુણ્યા ચાર એટલે માઇનસ બાર. ચલો બીજી હારને ત્રીજા સ્તંભ વડે ગુણીએ, તો એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે પ્લસ નવ, માઇનસ ત્રણ ગુણ્યા ચાર એટલે માઇનસ બાર. ઓકે ચલો પછી તમને કીધેલું છે આમાં માઇનસ એક, ત્રીજી હારની વાત કરીએ તો ત્રીજી હારને દરેક સ્તંભ વડે ફરીથી ગુણાશે, એટલે માઇનસ એક ગુણ્યા ઝીરો, ચાર ગુણ્યા એક એટલે ચાર, ચાર ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ચાર. ઓકે ચલો પછી માઇનસ એક ગુણ્યા ચાર એટલે માઇનસ ચાર, ચાર ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ બાર, ચાર ગુણ્યા ચાર એટલે પ્લસ સોળ. ઓકે ચલો પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ, માઇનસ ત્રણ ગુણ્યા સોરી માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે માઇનસ ત્રણ, ચાર ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ બાર, ચાર ગુણ્યા ચાર એટલે પ્લસ સોળ. કે એટલે માઇનસ પ્લસનું નિશાન તમે ખાસ યાદ રાખજો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ રહે. ઓકે ચલો હવે આનું સાદુરૂપ આપણે સોલ્વ કરી દઈએ તો શું થાય, ઝીરો પ્લસ ચાર એટલે ચાર, માઇનસ ત્રણ એટલે એક. ઓકે પછી માઇનસ બાર, અહીંયા ઝીરોની તો કોઈ વેલ્યુ છે નહીં એટલે માઇનસ બાર પ્લસ બાર એટલે શું થાય, ઝીરો. ઓકે માઇનસ બાર પ્લસ બાર શું થઈ જાય, ઝીરો. સેમ એ જ રીતે અહીંયા પણ એ જ રીતે છે, માઇનસ બાર પ્લસ બાર એટલે શું થઈ જશે, ઝીરો. ચલો અહીંયા પણ એ જ રીતે માઇનસ ત્રણ પ્લસ ત્રણ એટલે શું થઈ જાય, ઝીરો. ચાર પ્લસ નવ તેર, તેર માઇનસ બાર એટલે શું થાય, એક. ત્રણ પ્લસ નવ એટલે શું થાય, બાર, બાર માઇનસ બાર એટલે શું થઈ જશે, ઝીરો.
चार माइनस चार એટલે શું થઈ જાય જીરો, માઇનસ ચાર માઇનસ બાર એટલે શું થાય માઇનસ સોળ, કેમ કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય, એટલે માઇનસ ચાર માઇનસ બાર એટલે માઇનસ સોળ, માઇનસ સોળ પ્લસ સોળ એટલે શું થઈ જાય જીરો. ઓકે, માઇનસ ત્રણ માઇનસ બાર એટલે શું થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, સરવાળો કરવો પડે. માઇનસ ત્રણ માઇનસ બાર એટલે શું થાય માઇનસ પંદર, બરાબર. માઇનસ પંદર પ્લસ સોળ એટલે શું થાય એક. ઓકે, કેમ કે સોળમાંથી તમારે પંદર માઇનસ કરવા પડે. ઓકે, માઇનસ પંદર પ્લસ સોળ એટલે શું થઈ જાય એક. ઓકે, એટલે હવે જુઓ, તમારે મેન સાબિત કરવાનું હતું કે એ સ્ક્વેર બરાબર આઈ સાબિત કરો. હવે આઈ બરાબર એને શું કહેવાય, એકમ શ્રેણીક જે તમને મળી ગઈ છે કે જે એના વિકર્ણ ઉપર એક આવેલો હોય, અને બાકીની જે સંખ્યા તમને જે નંબર આપેલા છે એ જીરો હોય તો એને શું કહેવાય, એકમ શ્રેણીક જેને આઈ વડે દર્શાવાય છે. ઓકે, જે તમને મળી ગયું છે આમાં, બરાબર. એટલે આ રીતે તમારે ગુણાકાર ઉપરથી તમારે સાબિત કરવાનું પણ પૂછાય છે. ઓકે, હજી અલગ અલગ પ્રકારના તમારે દાખલા આવશે, જો કે તમને જો આવા દાખલા આવડશે તો જ એ પ્રકારના દાખલા આવડવાના છે, બરાબર. એટલે તમે આ જે યુનિટ છે એને દરેક વિડીયો તમારે કમ્પલસરી જોવાની છે, અને જે પણ તમને હોમવર્ક મળે તમારે ઘરેથી કરવાનું છે કમ્પલસરી, બરાબર. ચલો, પછી બીજો એક દાખલો લઈએ આપણે, કે જો એ બરાબર એક બે ત્રણ ચાર અને આઈ બરાબર એક ઝીરો ઝીરો એક હોય તો એ સ્ક્વેર પ્લસ ફાઈવ એ પ્લસ ટુ આઈ શોધો, બરાબર. તમારે શોધવાનું છે એ સ્ક્વેર પ્લસ ફાઈવ એ પ્લસ ટુ આઈ, બરાબર. હવે આના માટે આપણી પાસે એ સ્ક્વેર હોવો જોઈએ, બરાબર. એ સ્ક્વેર હોવો જોઈએ, કેમ કે સમીકરણ સોલ્વ કરવા માટે આપણી પાસે એ સ્ક્વેર હોવો જોઈએ, ફાઈવ એ હોવા જોઈએ, ટુ આઈ હોવા જોઈએ, બરાબર. પણ આ બધું તો આપણે પછીથી પણ શોધી શકીએ છીએ, પણ અલગથી તમારે એ સ્ક્વેર શોધી દેવાનો પહેલા, બરાબર. એ સ્ક્વેર શોધતા હમણાં જ તમને શીખવાડ્યું, એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ મલ્ટીપ્લાય બાય એ, એ ગુણ્યા એ બરાબર એ સ્ક્વેર. ઓકે, તો સૌથી પહેલું કામ તમારે શોધી દેવાશે એ સ્ક્વેર, બરાબર. તો એ સ્ક્વેર શું થાય, એક બે ત્રણ ચાર ગુણ્યા એક બે ત્રણ ચાર, બરાબર. એટલે શું થશે, જો એકની હાર અને બીજાનો સ્તંભ એ બંનેનો ગુણાકાર થાય. ઓકે, એકની હાર અને બીજાનો સ્તંભ એના વડે ગુણાકાર થાય. તો જો એક પહેલી હાર આપણે લઈએ તો એક ગુણ્યા એક શું થાય એક, બે ગુણ્યા ત્રણ એટલે શું થાય છ, બરાબર. પહેલી હાર ને સ્તંભ વડે આપણે ગુણી દીધા, પહેલી હાર બીજા સ્તંભ વડે ગુણીએ તો શું થાય એક ગુણ્યા બે એટલે શું થશે બે, બે ગુણ્યા ચાર એટલે શું થાય આઠ. ઓકે, પછી બીજી હારને સ્તંભ વડે ગુણવાનો, બરાબર. ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ, ચાર ગુણ્યા ત્રણ એટલે બાર. ઓકે, પછી બીજી હાર બીજા સ્તંભ વડે ત્રણ ગુણ્યા બે એટલે છ, ચાર ગુણ્યા ચાર એટલે સોળ. ચલો, આને સમીકરણને આપણે જે પણ આ સાદુરપાઈ છે સોલ્વ કરીએ તો સાત દસ અહીંયા પંદર અને બાવીસ. ઓકે, ચલો, પછી આ આપણને શું મળ્યું છે, આમાં એ સ્ક્વેર, બરાબર. એ સ્ક્વેર શોધ્યા પછી હવે આપણે જે સમીકરણ તમારે શોધવાનું છે એ શોધી દઈએ. તો એ સ્ક્વેર પ્લસ ફાઈવ એ પ્લસ ટુ આઈ. ઓકે, ચલો, પહેલું તો એ સ્ક્વેર લખી દઈએ, આપણને મળ્યું છે સાત દસ પંદર બાવીસ. ઓકે, પ્લસ ફાઈવ એ, ફાઈવ એ કોને કહેવાય, કે તમે એને પાંચ વડે ગુણી દો એટલે તમને ફાઈવ એ મળી જાય, બરાબર. આગળ પણ આપણે આવ્યો હતો આવો દાખલો કે તમને ટુ એ માંગેલા હતા અથવા તો ગમે તે માંગેલું હતું, તો જે પણ જો આ રીતે આપેલું હોય તો એને તમારે એના વડે ગુણવા પડે. ફાઈવ એ છે તો એને તમારે પાંચ વડે ગુણવા પડશે, એટલે એ જે શ્રેણીક તમને આપેલી છે એ દરેક નંબરને તમારે શેના વડે ગુણવા પડશે, પાંચ વડે.
બરાબર, એટલે તમને શું મળશે આમાં? 5a. ઓકે, તો આપણે શોધી દઈએ કે 5a કઈ રીતે મળશે. તો જુઓ, 5 × 1 એટલે 5, 5 × 2 એટલે 10, 5 × 3 એટલે 15, 4 × 5 એટલે 20. ઓકે, આને શું કહેવાય? 5a. જો આ રીતે માંગેલું હોય, માની લો કે 4a માંગેલી છે, તો તમારે શેના વડે ગુણવા પડશે? આને 4 વડે ગુણવા પડશે, એટલે તમને શું મળી જાય? 4a. ઓકે, પછી પ્લસ 2i. 2i છે એટલે તમને શું કરવું પડે? i ને 2 વડે ગુણવા પડે. બરાબર, એટલે જુઓ શું થાય. 1 × 2 એટલે 2, 0, અને અહીંયા પણ શું આવશે? 0. 0 × 2 0 જ થાય, ને 1 × 2 એટલે 2. ઘણી વાર તમને i આવી રીતે ના આપેલો, દાખલા તરીકે એમ જ આપેલું છે કે 2i, તો તમને ખબર પડવી જોઈએ કે 2i કઈ રીતે મળવાના છે પાછું. બરાબર, કેમ કે અહીંયા 2 જ આવે. આઈ હંમેશા આઈ કઈ રીતે હોય? આ રીતે જ હોય, એક એક જ હોય અહીંયા, અને 0 0 જ હોય, આ રીતે જ હોય આઈ. એટલે ડાયરેક્ટ જો તમને 2i કીધેલું છે, તો તમે ડાયરેક્ટલી અહીંયા લખી દો છો. ઓકે, તમને ખબર પડવી જોઈએ. બસ હવે તમારે આમાં શું કરવાનું છે? આનું બસ સરવાળો કરવાનો છે. ઓકે, તો કઈ રીતે થશે? 7 + 5. 7 ને 5 12, પ્લસ 2 એટલે કેટલા થશે? 14. બરાબર, 10 + 10 + 0 એટલે 20. 15 + 15 એટલે 30. બરાબર, કેમ કે અહીંયા 0 છે. 22 + 20 + 2 એટલે 22 ને 22 44. ઓકે, આ તમને શું મળ્યું? એ સ્ક્વેર પ્લસ 5a + 2i. ઓકે, એટલે આવા પ્રકારના તમારે દાખલા એક્ઝામમાં પૂછાય છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, ચલો એના પછી તમને એક માંગેલું છે આમાં, ફરીથી જુઓ. જો a બરાબર 1 2 2 2 1 2 2 2 1, નીચેના સમીકરણનું સમાધાન કરે છે તેમ દર્શાવો. એ સ્ક્વેર માઇનસ 4a - 5i બરાબર 0. આ તમારે સાબિત કરવાનું છે. એ સ્ક્વેર માઇનસ 4a - 5i બરાબર 0 આવવું જોઈએ, તમારે સાબિત કરવાનું છે. બરાબર, તો પહેલું તો તમે સાબિત ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે બધી જ વસ્તુ હશે. બરાબર, જેમ કે આમાં તમને એ સ્ક્વેર માંગેલું છે, સૌથી પહેલું કામ તમારે શોધાશે એ સ્ક્વેર. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ મલ્ટીપ્લાય બાય એ, હમણાં જ કીધું આપણે. બરાબર, આ સમીકરણ આપણે સોલ્વ કરવાનું છે કે આનો આન્સર જે છે 0 આવવો જોઈએ. બરાબર, ચલો કઈ રીતે શોધાશે? તો જુઓ, પહેલું તો તમારે શું થશે? અહીંયા એ સ્ક્વેર છે એટલે 1 × a, એટલે પહેલાં તો આને સિમ્બોલમાં લખી દઈએ. 1 × a એટલે 1 2 2 2 1 2 2 2 1 ગુણ્યા 1 2 2 2 1 2 2 2 1. ઓકે, ચલો હવે 1 × a આપણે શોધી દઈએ. હવે તો દરેકને પછી ગુણાકાર આવડી જવા જોઈએ કે કઈ રીતે શોધાય છે. બરાબર, ગુણાકાર કઈ રીતે થશે? 1 ની હાર બીજાનો સ્તંભ. બરાબર, 1 ની હાર બીજાનો સ્તંભ. ઓકે, પહેલી હારને દરેક સ્તંભ વડે ગુણી દેવા. બરાબર, દરેક સ્તંભ વડે ગુણી દેવા. ચલો શું થાય? 1 × 1 1, 2 × 2 4, 2 × 2 4. પહેલા સ્તંભ વડે ગુણાકાર થઈ ગયો. ચલો પહેલી હારને બીજા સ્તંભ વડે, તો 1 × 2 2 2 × 1 2 2 × 2 4. ચલો પછી પહેલી હાર ત્રીજા સ્તંભ વડે, 1 × 2 2 2 × 2 4, 2 × 1 2. ઓકે, ચલો એના પછી બીજી હાર. બરાબર, પહેલી હારનું કામ પતી ગયું છે, બીજી હારને દરેક સ્તંભ વડે ગુણી દેવાના. તો શું થાય? 2 × 1 2 1 × 2 2
2 × 2 4, ओके। चलो पची 2 × 2 बीजा स्तंभ वड़े एटले 4, 1 × 1 1, 2 × 2 એટલે 4, ઓકે। ચલો હવે બીજી હારને ત્રીજા સ્તંભ વડે એટલે 2 × 2 4, 1 × 2 2, 2 × 1 એટલે 1, સોરી 2 × 1 એટલે 2, ઓકે। ચલો પછી ત્રીજી હારને દરેક સ્તંભ વડે ગુણી દઈએ આપણે, તો શું થાય 2 × 1 2, 2 × 2 ઓકે, એટલે 4, 1 × 2 એટલે 2। બીજી હાર બીજા સ્તંભ વડે 2 × 2 4, 2 × 1 2, 1 × 2 2। ચલો પછી ત્રીજી હાર ત્રીજા સ્તંભ વડે 2 × 2 4, 2 × 2 4, 1 × 1 1, ઓકે। ચલો હવે એ સ્ક્વેર આપણને મળી જશે 9, પછી 8, 8, 8, 9, 8, 8, 8, 9, ઓકે। આ તમને મળ્યા છે એ સ્ક્વેર। હવે જે આપણે સાબિત કરવાનું છે આપણે કરીએ। પહેલું તો તમને અહીંયા માંગેલું છે કે એ સ્ક્વેર માઇનસ 4a માઇનસ 5y, બરાબર। પહેલાં તો આપણે આ લખી દઈએ, પહેલાં તો એ સ્ક્વેર તમને મળી ગયું છે, લખી દઈએ 9 8 8 8 9 8 8 8 9 માઇનસ 4a। હવે તમને આવડી જવું જોઈએ 4a આપણને કઈ રીતે મળવાનું છે, બરાબર। 4a કઈ રીતે મળે? 4 મલ્ટીપ્લાય બાય a, ઓકે। એટલે જે એ આપેલું છે એને આપણે 4 વડે ગુણી લેવાના રહેશે, બરાબર। તો 1 × 4 એટલે 4, પછી 4 × 2 8, 4 × 2 8 એ રીતે આપણે લખી દઈએ છીએ, બરાબર। હું ડાયરેક્ટલી અહીંયા લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે। તો 1 × 4 એટલે અહીંયા 4 આવશે, 4 × 2 8, 4 × 2 8, 4 × 2 8, 4 × 1 4, 4 × 2 8, પછી 4 × 2 8, 4 × 2 8, 4 × 1 4, ઓકે। માઇનસ 5y, જો મેં તમને પહેલા જ કીધું, તો હવે જો આમાં કંઈ i આપેલું નથી, બરાબર, પણ તમને જો આ રીતે માંગેલું હોય કે 5i લખવાના છે, બરાબર, તો તમે કઈ રીતે લખશો? એ રહ્યું જો 5 0 0 0 5 0 0 0 5, આને શું કહેવાય? 5y। કેમ 3 લખ્યા છે, 3 રો અને 3 કોલમ કેમ છે? કેમ કે અહીંયા જો સરવાળોને બાદબાકી કરવા માટે આપણી પાસે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય છે, અહીંયા 3 હાર અને 3 સ્તંભ છે, તો અહીંયા પણ 3 હાર અને 3 સ્તંભ હોય તો જ આપણે બાદબાકી કરી શકશું, નહીં તો નહીં થાય, બરાબર। એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। એટલે 5y કઈ રીતે લખાય? જો એમ તો આપણે i નો મતલબ શું થાય? અહીંયા 1 1 1 આવે, બાકીના બધા 0। હવે એને આપણે 5 વડે ગુણી દઈએ તો અહીંયા 5 5 થઈ જાય, અને બાકીનું તો એમ પણ 0 જ રહેવાનું છે, બરાબર। એટલે એને શું કહેવાય? 5y। ચલો હવે તમારે બાદબાકી કરવાની છે। બાદબાકી જે સ્થાન ઉપર જે જગ્યા હોય એ રીતે જ થાય, બરાબર। સરવાળાને બાદબાકી તમને આવડશે કે રીતે? 9 માઇનસ 4 એટલે શું થાય? 5, 5 માઇનસ 5 એટલે 0, 8 માઇનસ 8 માઇનસ 0 એટલે શું થાય? 0, 8 માઇનસ 8 એટલે 0, અને અહીંયા તો ઓલરેડી 0 છે, 8 માઇનસ 8 એટલે 0, અહીંયા તો 0 છે જ, 9 માઇનસ 4 એટલે 5, 5 માઇનસ 5 એટલે 0, 8 માઇનસ 8 એટલે 0, અહીંયા તો છે જ 0, 8 માઇનસ 8 એટલે 0, અહીંયા પણ 0 છે, 8 માઇનસ 8 એટલે 0, છેલ્લું 0 છે, 9 માઇનસ 4 એટલે 5, 5 માઇનસ 5 એટલે 0। તમને આન્સર મળી ગયો છે બરાબર, એ સ્ક્વેર માઇનસ 4a માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે એની બધી જ સંખ્યા શું છે? 0 છે, ઓકે। એટલે તમારે મેન આમાં જે છે દાખલામાં
મલ્ટિપ્લિકેશન બરાબર એટલે કે ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી છે, તમને મેન કરતા આવડશે તો જ તમને આગળ દાખલામાં ખાવો પડશે, બાકી નહીં પડે. બરાબર, એટલે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે શ્રેણીકમાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના સિવાય તમને ખબર પડવાની નથી. બરાબર, ચલો એક દાખલો સિમ્પલ હું તમને એક ઘરેથી આપું છું જે તમારે કરવાનો છે. એક બુક્સનું જ તમારે એક્ઝામ્પલ હતું. જો એ બરાબર 1 2 3 અને બી બરાબર 4 5 6, ઓકે, તો એ બી અને બી એ શોધો. આ જે છે તમારે દાખલો ઘરેથી કરવાનો છે. બરાબર, હજુ પણ આમાં એવા લોકો છે કે જે ખાલી વિડીયો જોતા નથી પણ તમારી કોમેન્ટમાં નામ અને નંબર લખીને જતા રહે છે. બરાબર, તો પ્લીઝ એવું ના કરો. વિડીયો તમારા માટે જ બની રહ્યા છે, તમારા માટે જ બધા કરી રહ્યા છે, તો તમે પ્લીઝ વિડીયો જુઓ પૂરી. બરાબર, ખબર ના પડે તો તમે પૂછી શકો છો. બરાબર, કોન્ટેક કરી શકો છો અમને. બરાબર, એટલે પ્લીઝ આ દાખલો તમે ઘરેથી ટ્રાય કરજો. નથી ખબર પડતી તો અમે બેઠા છીએ. ઓકે, એટલે તમે તમારા પ્રયત્નો પણ હોવા જોઈએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી શ્રેણીકમાં કંઈક હવે નવું શીખવાનું પ્રયત્ન કરીશું. ઓકે, આ બધું હતું તમારી માટે ઇઝી હતું, સરવાળો, બાદબાકી અને ગુણાકાર. હવે જે આવશે થોડુંક ડીપલીમાં આવશે, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, અને આ દાખલો તમે ઘરેથી કરવાનો પ્રયત્ન કરો છો. બરાબર, થેન્ક યુ સો મચ.